સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ધરતીપુત્રો દ્વારા નહિવત વરસાદ વચ્ચે હાલ તો સારા વરસાદની આશાએ તથા બોર કુવાના પાણીએ ડાંગરની રોપણી શરૂ કરી છે અને સારા વરસાદની આશા સેવી રહ્યા છે. જુલાઈ અડધો થયો છતાંય હજુ એ ખેતીલાયક સિઝન ન જોઈએ એવો ખેતીલાયક વરસાદ ન પડતા ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી છે અને પ્રાંતિજ સહિત તાલુકામાં મુખ્યત્વે શાકભાજીની સાથે ડાંગરની ખેતી થાય છે અને પ્રાંતિજ પોગલો સલાલ રાસલોડ પલ્લાચર સોનાસણ સહિત વિસ્તારોમાં ડાંગરની ખેતી થાય છે અને ડાંગરની ખેતી માટે ચાલુ સાલે જોઈએ એવો વરસાદ ન પડતા ધરતીપુત્રોમાં થોડી નિરાશા જોવા મળી રહી છે અને બોર કુવાના પાણી એ વરસાદ સારો પડશે તેવી આશા વચ્ચે પ્રાંતિજ સહિત તાલુકામાં ડાંગર પકવતા ખેડૂતો હાલ તો નહિવત વરસાદ વચ્ચે ડાંગરની રોપણી કરવામાં આવી છે અને સારા વરસાદની રાહ જોવાઈ રહી છે અને વરસાદની આશાએ ધરતીપુત્રોએ ડાંગરની રોપણી ચાલુ કરી દીધી છે. પ્રાંતિજ સહિત તાલુકામાં સિઝનનો કુલ 253 mm એટલે કે કુલ 10 ઇંચ જેટલો જિલ્લાના બીજા નંબરે વરસાદ પડ્યો છે ત્યારે ડાંગરના પાક માટે પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે વરસાદ ઉપર નિર્ભર રહેતી ડાંગરની ખેતી હાલ તો મુશ્કેલીના દિવસોમાંથી પસાર થઈ રહી છે. જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ.